सदानन्दम्बोदी स्मितरुचिरपूर्णेन्दुवदन प्रभुलम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધાય એ વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી હરિચ સાગરા ગ્રંથની અંદર લખે છે કે મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને છેલ્લે એવી કથા સંભળાવી કે દુર્વાસા ઋષિ શાપ આપીને કૈલાસ પ્રત્યે ગયા છે અને દરેક ઋષિ મુનિઓએ ભગવાનની ઈચ્છાથી આ થયું છે એવું સ્વીકારી ઉદ્ધવજીએ સૌ પ્રથમ ભગવાનના ચરણોમાં વંદન કર્યા तरंग उत्तम कथा सुनि के आनन्द भय अपार कर जुग जोरी बोले नूप अमृत बचनहि सार मूर्ति श्री देवते ही कहाँ धरे अवतार ઉદ્ધવ ધરે અવતાર કહા કહો મુક્ત મુનિ ઉદાર ઉત્તમ રાજાએ જ્યારે એવી કથા સાંભળી કે ઉદ્ધવજીએ ભગવાનના ચરણોમાં વંદન કર્યા સૌપ્રથમ દુર્વાસા દ્વારા આપેલા શાપનો સ્વીકાર કર્યો છે પ્રેમથી તેથી એમને અપાર આનંદ થયો પછી બંને હાથ જોડીને અમૃતમય એવા સાર વચન ઉત્તમ રાજા બોલ્યા હે ઉદાર મુક્તાનંદ સ્વામી મૂર્તિ દેવી અને ધર્મદેવ મનુષ્ય દેહ એમને ક્યાં ધારણ કર્યો અને ઉદ્ધવે પણ ક્યાં દેહ ધર્યો તે મને કહો ઉત્તમ રાજાની શ્રદ્ધા જોઈ મુક્તાનંદ સ્વામી પ્રસન્ન થયા હૃદયમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરીને પછી પ્રેમથી કથા કહેવા લાગ્યા મુક્તાનંદ સ્વામી આ ગ્રંથના જે કોઈ જે તે સમયે વક્તા પદે નિમિત્ત માત્ર બનતા હોય એવા ભગવાનના સંતો ભક્તોને સ્વામી પોતાના જીવન દ્વારા શીખવાડી રહ્યા છે કે આપ જ્યારે ભગવાનના ચરિત્રો ગાતા હો ત્યારે ભગવાનના સ્વરૂપને સૌપ્રથમ સંભારો કારણ કે ભગવાનને સંભારીને થયેલી વાત છે સબીજ થાય છે ભગવાનને સંભાર્યા વિના થતી વાત છે નિર્બીજ બને છે સબીજ વાત હંમેશા મોમુક્ષુના હૃદયમાં ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું પ્રાગટ્ય કરે છે ભગવાનના મહિમાનું પ્રાગટ્ય કરે છે માટે મુક્તાનંદ સ્વામી ભગવાનની મૂર્તિને સંભારી ધ્યાન કરી અને કથા કહેવા લાગ્યા ભગવાનનો વિયોગ થશે આવા સંજોગોને જોઈને બધાય મુનિઓ શોક કરવા લાગ્યા અરે હારે હવે ફરી ભગવાનનો જોગ ક્યારે થશે આવો વિચાર આવતા સૌની આંખોમાંથી આંસુ ઝરવા લાગ્યા હે રાજા એ સમયે બધા મુનિઓ જે પરસ્પર બોલતા હતા તે બધું તમને કહું છું અરે હવે ભગવાનના મુખ કમળના વચન ક્યારે સાંભળવા મળશે મુખ કમળને દેખ્યા વિના કેમ ચેન આપણને નહીં પડે આવું ઋષિમુનિઓ પરસ્પર વાત કરે છે અબકબૂની હે કમલ મુખ બેના કમલમુખ દેખે બિન પરેન ચેના પરસ્પર બોલેઉ મોની તબહી सो में बात कहत रूप सब ही। कब मिलही हरी बरी के कब बोला बी पद उर्धर के कब जयमे फल मोला સમો કબ આપણને શ્રીહરી બાથમાં લઈને ક્યારે ભેટશે આપણને બોલાવીને છાતી ઉપર ચરનારવિંદ ક્યારે હવે ભગવાન શ્રીહરી આપણને આપશે આપણને ફળ કંદ અને ફૂલ મૂળ ક્યારે જમાડશે આવો અમૂલ્ય અવસર સમય હવે ક્યારે પાછો આવશે यो कहि ने न बहन लगेवारी श्रीहरि को विजोग संभारि जोई के तापय पारा जोई के तापय पारा मुनी ऊर व्यापे વારન પારા મુ વારન પારા હે ઉત્તમ રાજા એ ઋષિ પરસ્પર ભગવાન શ્રી હરિ ભગવાન નારાયણે આપેલા સુખને સંભાળવા લાગ્યા સંભાળતા સંભાળતા એને એમ થાય છે કે હવે ભગવાનનું આવું સુખ આપણને ક્યારે મળશે અનુભવીને ભગવાનનો વિયોગ થાય જેને ક્યારેય પણ ભગવાનનું સુખ અનુભવ્યું નથી એને ભગવાનનો વિયોગ શું એને શું ખબર હોય જેને ક્યારેય પણ સારું ભોજન જમ્યો જ નથી એને સારું ભોજન ન મળે તો એને કેમ ખબર પડે કે એવું ભોજન ના જમ્યું હોય તો કેવું થાય કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય સારા સેરા મેવા મીઠાઈ જમ્યો હોય અને એને પીપળની ટેટી બાફીને ખાવાનો વારો આવે ત્યારે ભગવાન શ્રીહરિ વચનામૃતમાં એમ કહે છે કે પૂર્વે ભોગવેલા બધાય ભોગ સાંભરે કે હું આવું સારું સારું ભોજન જમતો એમ જેને ભગવાનની મૂર્તિના સુખને અનુભવ્યું હોય જે ભગવાનને ભેટેલો હોય જેને ભગવાનની વાતો સાંભળવાનું વ્યસન પડી ગયું હોય જેને ભગવાન વિના પળ માત્ર રહેવાતું ના હોય એવા ભગવાનના ભક્તને ભગવાનના વિયોગની ખબર પડે વિયોગ એક પ્રકારનો યોગ જ છે વિયોગ એ તો વિશિષ્ટ પ્રકારનો યોગ છે સદગુરુ પ્રેમાનંદ સ્વામી સદગુરુ મુક્તાનંદ સ્વામી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આ બધાના વિયોગના ઘણા બધા પદો છે પ્રેમાનંદ સ્વામીના તો અપાર ભગવાનના વિયોગના પદો છે એ વિયોગના પદો પણ ભગવાનનો યોગ કરાવી દે એ જ્ઞાની જ હતા એને એ ભગવાનને દૂર માનતા જ નહોતા પોતાના આત્માને વિશે પરમાત્માને અખંડ જોતા છતાંય પણ એ કીર્તન વિયોગના એ પુરુષોત્તમ નારાયણમાં સહજ જીવને જોડે છે કેટલું હેત હોય ત્યારે એને એવું થતું હોય કે આપણે ભગવાનની આવે આપણને વાતો સાંભળવા ક્યારે મળશે નંદ સંતોની આગળ કથાઓ આવશે કે જ્યારે સંતો ગામડા ફરવા મહારાજ મોકલશે ત્યારે સંતોને પણ એમ થાય કે ફરી પાછા મહારાજ ભેગા ક્યારે આવીએ અનુભવીને આવું થાય ઘાયલની ગતિ ઘાયલ જાને શું જાને સંસારી રે મુક્તાનંદ સ્વામીએ કીધું ઘાયલની ગતિ ઘાયલ જાને મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે ને પ્રીતપુરવની રે નાથન મોકી દેજો ન ગુની ના રે સામ રથને ન ગુની ના રે સામ રથને અવગુન એની પેરે સહેજો રે નાથન મૂકી દેજો પાસે રાખો તો પાળ ગનો માનું પાસે રાખો તો નજર કરતા રે વિયોગનું કીર્તન છે કે હે મહારાજ મારી ઉપર નજર કરતા રહેજો આ ઋષિ મુનિઓને હે ઉત્તમ રાજા બદ્રિકા આશ્રમને વિશે એકાબીજા સાથે એકાબીજા બાજુ જોઈ એકાબીજાની આંખો બાજુ જોઈ અને દરેક ઋષિ મુનિઓ એની આંખમાંથી આંસુની ધારાઓ થાય છે શું એને ભગવાનમાં પ્રેમ હશે આપણને જ્યારે ભગવાનથી દૂર જવાનું થાય ભગવાન તો આપણા હૃદયમાં અખંડ બિરાજમાન જ છે જ્ઞાનની દૃષ્ટિએ પરંતુ એક ભગવાનનો આવો વિયોગ એને હૃદયની અંદર પ્રગટ કરવો એ પણ એક પ્રકારનું ભગવાનમાં હેત કરવા માટેની ભૂમિકા છે જ્યાં સુધી ભગવાનને એવા વિયોગને નહીં અનુભવીએ ત્યાં સુધી ભગવાનમાં હેત કેમ થશે એ ભગવાનનો વિયોગ એની અનુભૂતિ એ જ આપણને ભગવાનનો યોગ કરાવશે મોટા પુરુષો ગુરુજી જેવાના જીવનમાં જોવા મળે પોતાના ઠાકોરજીની સેવા કરતા હોય એ ઠાકોરજીથી જ્યારે બે બે મહિના ત્રણ ત્રણ મહિના સેવક બીજા હોય ને ક્યારેક દૂર જવાનું થાય ત્યારે એક બાળક આક્રંદ કરે એમ રડતા હોય એ દેખાય છે અહીંથી ઘનશ્યામ મહારાજને જ્યારે છોડીને જવાનું થતું હતું ત્યારે અહીંથી એક શબ્દ પણ ગુરુજી નથી બોલી શકે એ આપણી આપણી આંખોએ જોયેલું દૃશ્ય છે વિયોગી એનો કંઠ હંમેશા ગડગડો હોય છે વિયોગી એની આંખો હંમેશા ભીની હોય છે અનુભવી એ જ વિયોગી થઈ શકે જે અનુભવી નથી એ વિયોગી ક્યાંથી થાય જેને જીવનમાં ક્યારેય પુરુષોત્તમ નારાયણના સ્વાદને ચાખ્યો નથી પુરુષોત્તમ નારાયણની મૂર્તિના સ્વાદને નથી ચાખ્યો એને ખબર શું હોય કે ભગવાનનો વિયોગ કેવો હોય માટે વાલા ભક્તો અવસર છે આપણી માટે આપણને વરતાલવાસી હરિકૃષ્ણ મહારાજ મળ્યાનામાં લોયા ધામની અંદર અહીં આગળ આવા ગુરુજીએ પીવુડા ઘનશ્યામ મહારાજ પધરાવી આપ્યા કે જેની કામણગારી આંખો આપણને ખેંચી લે જેના હોઠ આપણને ખેંચી લે જેના ગાલ આપણને ખેંચી લે જેનું ઉદર આપણને ખેંચી લે જેની નાસિકા આપણને ખેંચી લે એવી મૂર્તિ આપી છે એના હેત કરીએ એનો વિયોગ થશે ને તો વર્ષે બે વખત તો લોયાધામ ન્યૂજર્સી દર્શન કરવા માટે દોડીને અવાશે દોડીને અવાશે આવું બોલતા બોલતા ઋષિ મુનિયો છે રડે છે યો કહીને બહન લગેવારી શ્રી હરિકો વિજોગ સંભારી બસ એમ થાય છે કે બસ આપણે પૃથ્વી પર જવાનું આવું બોલતા બોલતા ભગવાનનો વિયોગ સાંભળતા સૌની આંખોમાંથી અસરું જળ વહેવા લાગ્યું હરિનો વિયોગ જોઈને મુનિયોના હૃદયમાં અપાર સંતાપ વારંવાર વ્યાપવા લાગ્યો તે બધું જોઈને ભગવાને હસ્તે મુખે સૌને બોલાવ્યા જ્યાં બાથમાં લઈને ભેટ્યા અને એમનો સંતાપ ટાળ્યો અને મુનિયોએ ભગવાનની મૂર્તિને પોતાના અંતરમાં ધારીને અવિચર રીતે ઠેરાવી દીધી તેથી તેમને હૃદયમાં ઘણો જ આનંદ થયો અને વિયોગનું દુઃખ વિસરી દીધું વિસારી દીધું પછી દુઃખને હરનારા શ્રી નારાયણ ઋષિ પોતાના મુખથી વચન બોલ્યા તેથી સૌને સુખ થયું ને ચેતના આવી જ્યારે ઋષિ મુનિઓને આવા વાત દુઃખી જોયા ત્યારે ભગવાન એમની ભેગા રોવા ના માંડ્યા પણ ભગવાન મંદ મંદ હસવા લાગ્યા અરે ભલા તમે ને હું ક્યાં જુદા છીએ ભગવાન હસતા હસતા કે છે તેહી હરી જોઈ હસી કે બોલાયે અરે રહો છો શા માટે હું ક્યાં દૂર છું આવો આવો ભુજ ભર ભેટી કે તાપ નસાય ભગવાન નારાયણ બધા ઋષિ મુનિઓને ભેટ્યા ક્યારેક આપણે ભગવાન પાસે આવી રીતે રડ્યા હોઈશું તો ભગવાન ક્યારેક હાથ ફેલાવશે ભગવાન ક્યારેક હાથ ફેલાવશે ક્યારેક આપણને ખેંચી લેશે ક્યારેક ભેટી લેશે આપણે ભગવાનને નહીં ભેટવા માગતા હોય ને દૂર ખસીને જઈશું તોય ભગવાન દોડતા આવીને ભેટશે માટે ભગવાન આગળ ક્યારેક રડવું ભગવાન આગળ ક્યારેક રોતા રોતા ગાવું ભગવાનની અંદર મસ્ત બનીને પુરુષોત્તમ નારાયણ આગળ નાચવું આ જીવન ભગવાનમાં હેત કરવા માટે જ છે આ દેહ પુરુષોત્તમ નારાયણમાં ચોંટવા માટે જ છે આ ઇન્દ્રિયો પુરુષોત્તમ નારાયણ રૂપ કરવા માટે જ છે આ અંતઃકરણો ભગવાનના નિશ્ચય કરવા માટે જ છે રખે આપણો જન્મની અંદર ક્યાંય કસર નારે મોટા સદગુરુનો યોગ છે નારાયણ ભગવાન કહે છે આવો આવો કેમ રડો છો ભેટ્યા પોતાની મૂર્તિ નારાયણ ભગવાનની મૂર્તિએ ઋષિ મુનિઓએ પોતાના હૃદયની અંદર ધારી અને અવિચળ પોતાના હૃદયમાં ઠરાવી દીધી એ મૂર્તિ ઠરાવતાની સાથે જ ઋષિમુનિઓના હૃદયમાં ઘણો આનંદ થઈ ગયો એ આપણને એમ સૂચવે છે કે જેને પણ સુખના સમુદ્રમાં ડૂબ્યા રહેવું હોય જેણે પણ સુખના સમુદ્રની અંદર જોયા કરવું હોય એને અખંડ ભગવાનના સ્વરૂપને હૃદયમાં ધારી અને ઠરાવવા માટેનો ઠરાવ પહેલો કરવો મારે ભગવાનને ધારીને મારા હૃદયમાં ભગવાનને ઠરાવી રાખવા છે આ ઠરાવ જેટલો આપણો મજબૂત એટલા આપણે સુખના સમુદ્રમાં એટલા આપણે સુખી અને જેટલી ભગવાનની મૂર્તિ ભૂલાય છે એટલું જ દુઃખ થાય છે સુખ માત્ર ભગવાનના સ્વરૂપમાં છે અને દુઃખ માત્ર ભગવાનના સ્વરૂપને ભૂલવામાં છે આનંદ માત્ર ભગવાનના સ્વરૂપને યાદ કરવામાં છે અને શોક માત્ર ભગવાનના સ્વરૂપને ભૂલવામાં છે આનંદ આનંદ માત્ર હર્ષ માત્ર ભગવાનના કરતાપણાને માનવામાં છે અને શોક માત્ર ભગવાનના કરતાં પણ આને ભૂલવામાં છે ઋષિ મુનિઓએ જ્યારે મૂર્તિ સંભાળી ત્યારે ઋષિ મુનિઓના હૃદયમાં શાંતિ થઈ ગઈ કોઈએ લેશ માત્ર પણ પછી નારાયણ ભગવાન આવે પોતાની વાત કરવા લાગ્યા હે ઋષિ મુનિયો કોઈએ લેશ માત્ર પણ શોક કરવો નહીં મારી ઈચ્છાથી જ આ બધું થયું છે હું ભૂમિ ઉપર અવતરીને વિચરણ કરીશ અને તમારી સૌની સાથે અનુસરીને રહીશ આ બધું મારી ઈચ્છાથી થયું છે હરિદિગ્વિજયની કથા યાદ રાખજો નારાયણ ભગવાન કે છે આ બધું મારી ઈચ્છાથી થયું છે એની અંદર હરિદિગ્વિજયના ઉલ્લાસ બે એના સાડત્રીસના શ્લોકમાં કે છે ગોપ્ય શબ્દ તમારે ગુપ્ત રાખી તમારે પોતાને મુખ્ય સર્વથા તમારે મુખ્ય રહી અને બધાને કહેવાનું છે કે આ બધું મારી ઈચ્છાથી થયું છે જે પુરુષોત્તમ નારાયણની આજ્ઞા છે એ પ્રમાણે નારાયણ બોલે છે પણ આ બોલે છે સ્વયં ભગવાન શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણ એટલે તમે આગળ જતા બધી જગ્યાએ જો દુર્વાસા મુનિએ પણ ગઈકાલે કીધું કે આ નર નારાયણ ભગવાન તમારા સખા થશે અને પછી કીધું અક્ષર ધામાધિપતિ તમારા સખા થશે આજે એમના નારાયણ ભગવાન પણ વાતો કરતાં કરતાં ઘણી બધી બેવડી વાતો કરશે તમારે શોખ ના કરવો આ બધું મારી ઈચ્છાથી થયું છે હું તમારી સૌની સાથે અનુસરીને રહીશ અને તમારા વિના હું એક પળ માત્ર પણ રહીશ નહીં જેમ તમે કહેશો તેમ હું કરીશ વાહ તમે આવીને જ્યારે મને ભારત દેશના સમાચાર આપ્યા ત્યારે મેં એવો સંકલ્પ કર્યો હતો તમને ખબર છે તમે રડો છો તમે રડતા હતા પણ તમને ખબર નથી હું તમારી ભેગા જ આવવાનો છું અને પાછો તમારી ભેગા આવવાનો છું એટલું નહીં તુમ પલ રહે રહી જીમી તુમ કરી હો જબ તુમ કહે આ બાતા કિયો મેં તાતા તમે જ્યારે આવીને મને વાત કરી ત્યારથી જ મેં આ વિચાર કર્યો હતો મેથ સંકલ્પ કર્યો હતો અને હું તમારી સાથે રહેવાનો અને રહેવાનો એટલું નહીં મને તમારા સિવાય ફાવે એવું જ નથી ચૌદ લોકની સંપત્તિને અનંતકોટી બ્રહ્માંડોની સંપત્તિ કે કોટી બ્રહ્માંડોના ઈશ્વરો કોટી બ્રહ્માંડોના દેવતાઓ કોટી બ્રહ્માંડોના ચક્રવર્તી રાજાઓ એની ભેગા રહેવું મને ગમતું નથી મને તો તમારા જેવા મારી મૂર્તિને વિશે મસ્ત એવા ઋષિમુનિઓ એની ભેગા રહેવું ગમે છે તમે જેવું કહેશો એવું હું કરીશ મારા જે કાર્યની પ્રકરણના અગિયારમાં વચનાઉતમાં કીધું કે ભગવાનનો પ્રેમી ભક્ત જ્યાં જાય છે ત્યાં ભગવાનની મૂર્તિ પણ એની પાછળ પાછળ જાય છે જેમ ભગવાન ભક્તને એ ભગવાન વિના રહેવાતું નથી એમ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી ભગવાન છે ને એ અન્યોન્ય આશ્રય પુરુષોત્તમ સાથેનો પ્રેમ અન્યોન્ય આશ્રય છે ભગવાન તરફ આપણો એક ટકા પ્રેમ હોય ને તો ભગવાન આપણને નવ્વાણું બીજા ઉમેરીને આપણી જોડે સો ટકા પ્રેમ કરે છે આ જગત એટલું ખરાબ છે કે જગતની અંદર આપણે નવ્વાણું ટકા પ્રેમ વાપરીએ ને તો સામે એક ટકોય મળે અથવા ના મળે એ પાછો સ્વાર્થનું હોય અને પુરુષોત્તમ નારાયણનું હેત ભગવાનના મોટા પુરુષોનું હેત આપણા તરફથી એક ટકો એના તરફથી નવ્વાણું પ્લસ એક થઈને સો ટકા હેત નિસ્વાર્થ ભાવનું નિષ્કામ ભાવનું કેવળ આપણા આત્માના કલ્યાણ માટેનું મહારાજ અને મોટા પુરુષોનું આપણી ઉપર હેત છે કેવળ તમારા વિના હું નાઈ રહી શકું તમારી સાથે જ હું રહીશ તમે જેવું કહેશો એવું કરીશ મારી ઈચ્છાથી જ દુર્વાસા આવ્યા હતા જ્યારે તેઓ સન્માન ન પામ્યા ત્યારે મારી ઈચ્છા જોઈને જ તેને શાપ આપ્યો હતો અને મારી ઈચ્છાને જોઈને જ તેમ બોલ્યા હતા હવે વિચારો નારાયણ ભગવાન એમ કે છે મારી ઈચ્છાથી જ દુર્વાસા બોલ્યા હતા સારંગપુરનું અઢારમું વચનામૃત એમાં માનુભાવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે મહારાજને કે મહારાજ દુર્વાસા આદિક મુક્ત તામસી કેમ રહ્યા એ મુક્ત છે તો એ તામસી કેમ છે ત્યારે મહારાજ કે એ લોકોએ એ દુર્વાસાએ તો પોતાના વિશે તમો ગુણ એ રાખ્યો છે કારણ કે કોઈ અવળો હાલતો હોય તો એને હવળો કરવો હોય તે ઘણો ગુણરૂપ છે એટલે રાખ્યો છે મહારાજ કે કે આવું કાંઈક કરાવવું હોય તો કોકે રાખ્યો હોય તેને બોલાવાય હવે રાખ્યો જ ના હોય તો આવું કેવી રીતે દ્રશ્ય કરાવાય એટલે દુર્વાસાદિક મુક્ત એ ગ્રહણ કરેલું છે દુર્વાસા જે કાંઈ બોલ્યા અહંકારમાં આવીને બોલ્યા માનના કારણે બોલ્યા બધું જ ગ્રહણ કરેલું છે એમનું અને જે કાંઈ બોલ્યા એ ભગવાનની ઈચ્છાથી બોલ્યા પણ એવું વિચારીએ આપણે કે દુર્વાસા ઋષિ જે ભગવાનની ઈચ્છાથી નારાયણ ભગવાન એમ કે છે મારી ઈચ્છાથી બોલ્યા એનો અર્થ એવો થયો કે આપણે કદાચ કોઈનું બોલેલું કોઈનું બેસેલું કોઈનું વર્તન જોઈને આપણે જેવો નિર્ણય કરતા હોઈએ છે કદાચ ભગવાન આપણા નિર્ણયને માન્ય ન પણ કરતા હોય કોઈનું આવું વર્તન ઉદ્ધત આપણે જોઈએ તો આપણે નક્કી કરીએ કે આ તો ઉદ્ધત છે નકામો છે પણ કદાચ ભગવાન એને નકામો ન પણ ગમતા હોય આપણું આપેલું સર્ટિફિકેટ અને પુરુષોત્તમ નારાયણનું આપેલું સર્ટિફિકેટનું રિઝલ્ટ જુદું પડતું હોય એની આપણને શું ખબર માટે કોઈ ભગવાનના ભક્તનો દૈહિક સ્વભાવ જોઈને ક્યારેય અભાવ લેવો નહીં પુરુષોત્તમ નારાયણના ઓપરેશનો બહુ પ્રકારના હોય એ કઈ કઈ રીતે કોનું ઓપરેશન કેમ કરતા હોય એ આપણને ખબર ન હોય બહુ મોટા ડૉક્ટર છે એટલે શા માટે કોઈને કેવી રીતે બોલાવતા હોય આપણને કાંઈ ખબર ના હોય એ બહુ મોટા ડૉક્ટર છે કોણા દ્વારા કોનું ઓપરેશન કરી નાખે કશી જ ખબર ના પડે માટે પુરુષોત્તમ નારાયણના કરતાપનાનો સ્વીકાર કરવો અને કોઈ ભગવાનના સંત ભક્ત પ્રત્યે બહુ એવી આંટીઓ ના બાંધી દેવી આપણે બહુ એનું રિઝલ્ટને બહુ પ્રકારનું આપણા હૃદયમાં કોઈ ગ્રંથિઓ ના બાંધી દેવી કે પુરુષોત્તમ નારાયણે હાવ જુદું વિચાર્યું હોય આપણે હાવ જુદું વિચારવા લાગીએ ઘણું કેવું સત્સંગમાં થતું હોય છે થયું છે ઘણું ઘણું બધું એવું હોય એનું વર્ણન શું કરવું પણ આની ઉપરથી એટલું ચોક્કસ આપણે શીખવું જોઈએ પછી નારાયણ ભગવાને આવે સંતોને પોતાના સ્વરૂપનો મહિમા કીધો છે ભગવાન પોતે પોતાનો મહિમા કહે છે જો बिन निमित न होत कबू जो जो कारज को निमित करी के होत जब तब ही सोहत सो जब, जब अवतार है, तब, तब निमित तबलिय यह तुम जान हो मुनिवर पर जे जे करवा माटे हे संतो जे कार्य થાય છે તે કોઈ નિમિત્ત વિના થાતું નથી કોઈ પણ કાર્ય કરવા માટે નિમિત્ત જોઈએ જ્યારે કોઈ નિમિત્તથી કામ થાય ત્યારે તે શોભે છે અને જ્યારે જ્યારે મેં અવતાર લીધા છે ત્યારે ત્યારે કોઈ નિમિત્ત લીધું જ હતું એ મારા પરમ પ્રિય મુનિવરો તમે આ સમયે આ નિમિત્ત જ સમજી લો એમાં કોઈ જાતનો તમે કૂતર્ક કરતા નહીં મારાથી વધારે કોઈ પણ સમર્થ નથી હું એક છું છતાં બધા જ બ્રહ્માંડોમાં મારી મૂર્તિઓ રહેલી છે પાછું આવે નારાયણ ભગવાન ઋષિ મુનિયોને કહે છે તમે કોઈ શંકા ના કરતા કે પૃથ્વી પર જવું જ હતું તો પછી દુર્વાસાના શાપને આ બધું કરવાની સી જરૂર હતી અમે આવ્યા ને અમને કીધું હોત કે મારે પૃથ્વી પર જવાની ઈચ્છા છે તો અમે અવતાર ધારત તમે ધારત આટલો બધો ઉદ્વેગ ને આટલું બધું દુઃખ ને આટલું બધું તંગ વાતાવરણ બધું કરવાની શી જરૂર ભગવાન કે આવા કોઈ કુતર્ક કરવા નહીં ભગવાનના કાર્યમાં આ જીવ પોતાની બુદ્ધિનું જ્યારે ડાપણ વાપરે છે ત્યારે જીવને એવી ખબર પડતી નથી કે આવડા મોટા ભગવાન એના કાર્યમાં મારી બુદ્ધિ ક્યાંથી પૂગે આપણી બુદ્ધિ ત્યાં પહોંચે ખરી એવડા મોટા ભગવાન એને શા માટે આ કાર્ય કર્યું હોય શા માટે કરતા હશે આપણા જીવનમાં પણ કેટલાય કાર્યો પુરુષોત્તમ નારાયણ કરતા હોય આપણને એ સમયે તરત કુતરક થાય કેમ મહારાજ આવું કરતા હશે એક રાજા હતો તે રાજાને છે ને કંઈ કામકાજ કરતો હશે ખબર નહીં હવે રાત દરબારમાં શાક સુધારવા બેઠો હોય કદાચ પણ આંગળી કપાઈ ગઈ ગમે તે રીતે રાજાની આંગળી કપાઈ ગઈ આંગળી કપાઈ ગઈ એટલે રાજાએ વૈત પાસે પટ્ટીને બધું લગાવ્યું પાટો બાંધ્યો પછી પ્રધાન બેઠા હતા ત્યાં એટલે પ્રધાને પૂછ્યું કે મહારાજા શું થયું આંગળીએ તો કે આંગળી કપાઈ ગઈ છે મારી ત્યારે પ્રધાને એવું બોલ્યો કે ભગવાન જે કરે ને સારા માટે કરે અને ભાઈ રાજા વાજા અને વાંદરા રાજાનું કોઈ દી આવું કહેવાય ભગવાન જે કરે સારા માટે કરે રાજા કે આ પ્રધાન નકામો જાણે કાઢી મૂકો આ જોએ જ નહીં મારે આને રાજ્ય બહાર કાઢી મૂકો આજથી આ નોકરીથી છૂટો બોલો પ્રધાન કે મહારાજા મારી કોઈ ભૂલ નથી હું તો કહું છું કે ભગવાન જે કાંઈ કરે આપણા સારા માટે જ કરે બોલો રાજા કે ના ભગવાન કરે તને મારી આંગળી કપકીને દુઃખ નથી થતું આટલા વરસથી તને રોટલા ખવડાવું છું રાજ્યમાં રાખું છું કાઢી મૂકવાને પગાર પરથી કાઢી મૂક્યો ને સત્તા પરથી કાઢી મૂક્યો પછી રાજા ક્યાંક શિકાર કરવા જંગલમાં ગયા શિકાર કરવા ગયા જંગલમાં એટલે જંગલની અંદર ત્યાં શિકારીઓ પેલી ભીલ જાતિના લોકો તામસી દેવીની ઉપાસનાવાળા એ દેવીને બલી ચડાવવા માટે બત્રીસ લક્ષણ વાળો પુરુષ ગોતતા હતા હવે આ શિકાર કરવા ગયેલો તો આ તો રૂપાળો જ હોય રાજા તો ઉપાડ્યો આમ આ હારો છે કે ભોગ બરાબર લાગેવો છે કારણ કે ખરા ખરા કાજુ બદામ પિસ્તા ખાઈને બરાબર ફૂલેલો હોય ને એટલે આમ દેવી રાજી થશે કે હાલો આનું નૈવેદ્ય ધરીએ લીધો હવે ત્યાં તો બધું ચાલે પેલો ભૂવો ધૂને અને આને દેવી પાસે બાંધ્યો અને આને હવે કાપીને બલી ચડાવવાનો છે પેલા ભૂવાએ આંખો ખોલી અને જોઈ બલી પેલા બધાએ ભૂવો એકવાર તો મોઢું જોઈને રાજી થઈ ગયો કે આ બલી તો ખરે દેવી બહુ રાજી થશે પણ ભૂવાએ જોયું ને તો પેલું આંગળી એક નહીં એટલે ભૂવો કે ભાઈ આ બલી નહીં ચાલે કેમ નહીં ચાલે તો કે ખંડિત છે એની આંગળી નથી એટલે આ બલિદેવીને નહીં આલે કાઢી મૂકવાને અને રાજા તો હાસ કરતો રાજ્યમાં પહોંચ્યો પણ સીધો પેલા પ્રધાનને બોલાવો મોકલે કે ઓલાને બોલાવો પ્રધાનને બોલાવીને લાખ રૂપિયાનું ઇનામ આપીને જે પ્રધાનની સીટ પર હતો ને એનાથી ઊંચી તરક્કી આપી કારણ કે તારે કોઈ કામ નહીં કરવાનું મારે જ્યારે સલાહ જોઈશે ને ત્યારે તારી પાસે માગીશ બીજું કોઈ જ કામ નહીં તું મારો સલાહકાર અંગત સલાહકાર આંગળી કાપી ત્યારે ખબર નહોતી શા માટે કર્યું પરંતુ જ્યારે એનું પરિણામ જોયું ત્યારે તરત ખબર પડી ભગવાનના કોઈ પણ કાર્યમાં આપણી પણ ક્યારેક આવી રીતે આંગળી કપાતી હશે આપણા જીવનમાં પણ ક્યારેક ચડતી પડતી જે કાંઈ થતું હશે પણ ભગવાન આપણું બહુ આગળ પાછળનું પૂર્વાપર સંબંધથી વિચારીને કરતા હોય એ જે કરતા હોય એ આપણા સારા માટે જ કરતા હોય આપણા હિતમાં જ હોય ક્યારેય પણ એમાં કૂતર્ક કરવો નહીં બુદ્ધિનું કામ તો એવું છે ને કૂતર્ક કરે એટલે અહીંયા આગળ નારાયણ ભગવાન ઋષિ મુનિઓને કહે છે કે નિમિત્ત વિના કોઈ કાર્ય થાય એ શોભે નહીં તમે જાણો છો કે આગળ જ્યારે વૈકુંઠમાંથી લક્ષ્મીનારાયણ આદિ આવવું હતું રામચંદ્રજીને આવવું હતું ત્યારે જય વિજય અને સનકાદિકોને શાપનું નિમિત્ત કરાવ્યું છે ગોલોકમાંથી કૃષ્ણને આવવું હતું ત્યારે શ્રીધામ અને રાધિકાજી બેને સામે વઢવેડ થઈ છે સાપ થયા છે અને એ નિમિત્ત કરીને ભગવાન આવ્યા છે એમ પૂર્વેના અવતારો જેમ આવ્યા છે એમ જ આ વખતે અમે પણ ધાર્યું છે પણ મારાથી સમર્થ કોઈ નથી આટલું તમે ચોક્કસ ધારજો અને મારા ચરિત્રમાં શંકા કરતાની ભગવાનને શું પોતાના ઋષિમુનિઓને દુઃખી કરવા હશે ભગવાનને શું આ લોકમાં આવીને પોતે દુઃખી થવાનું ભગવાનને ઈચ્છા છે આ લોકમાં છે જ હું હાવ ગંધા તો લોક એ લોકની અંદર ભગવાનને આવીને ગમે કેમ આપણે અહીં તમે અમેરિકા દેશમાં રહ્યા હો છો બરાબર બે પાંચ વર્ષે અહીં અમેરિકામાં સેટ થઈ ગયા હો હરખાન પછી ઈન્ડિયા જાઓ તમને ઈન્ડિયાનું બાથરૂમને ટોયલેટ નથી ફાવતું ઈન્ડિયાની અંદર તમને પછી તમે ન્યા આવીને સૌથી પહેલાં કહો કે ટોયલેટ કેવું છે બાથરૂમ કેવું છે ભાઈ તું આમાં જ નાતો તો પાંચ વર્ષ પહેલાં પણ આવે હવે નથી ફાવતું હવે બાથરૂમે નથી ફાવતું આપણને વિચારો જમવાનું તો પછી સૂવાનું તો પછી પણ આપણે એક અમેરિકામાં સેટ એવા થઈ ગયા હોય તો આપણને બાથરૂમે નથી ફાવતા તો જે પુરુષોત્તમ નારાયણને પોતાનું અક્ષરધામ જે આ બ્રહ્માદિકના વૈભવને ઇન્દ્રાદિકના વૈભવને ઇન્દ્રાદિકાદિક સ્વર્ગને બ્રહ્માદિકના ધામે હાવ તુચ્છ છે ટોયલેટ જેવા છે જે ધામ હવે એ ભગવાનને આ લોકની અંદર ગાર માટીના મકાનની અંદર આવવાનું ઝાડવા નીચે હોવાનું એ કેવું થાય મનકો પણ શા માટે એ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે સહુજન કરવા છે સુખી રે નથી રાખવા કોઈને દુખી રે સહુ જેવાની લેવી છે સંભાળ રે એ અરથે આવ્યા છે દયાળ રે જીવોની સંભાળ લેવા માટે આ ધર્મને ભક્તિ આગળ જતા કથાઓ ક્યાંક આવશે કે ધર્મ પિતાને ભક્તિ માતાને કેટલું દુઃખ પડશે આ ઋષિ પૃથ્વી પર આવશે લોકો કેટલો માર મારશે ને કેટલી ગાળો દેશે ને ભૂખ્યાન તરસ્યા રખડશે આપણા નંદ સંતોની કથાઓ તો જો ચાર ચાર ને પાંચ પાંચ દિવસ સુધી ભૂખ્યાન તરસ્યા પડ્યા રહ્યા છે ભગવાન શ્રીહરિ નીલકંઠ વરની સ્વરૂપે વિચરણ કરે છે ત્યારે કેટલા કેટલા દિવસો સુધી ઉપવાસ કરે છે કેટલાય લોકોના ઉપવાસ સહન કરે છે બધું કોના માટે આપણા માટે આ બધા દુઃખી થવા તૈયાર થયા છે એ આપણા માટે આ લોકોના દુઃખ ઉપર આપણે બધા સુખિયા છીએ આ બધા પાયામાં વગર વાંકે દુખ્યા એના કોઈ કર્મ નથી આ તો બધા નૈષ્કર્મ્ય છે આ ઋષિ અને આ નારાયણ આદિ અવતારો ભગવાન પુરુષોત્તમ નારાયણ આ બધા ઋષિ તો નિષ્કર્મ્ય છે ભગવાન તો નિર્ગુણ છે એ કોઈ કર્મે કરીને એનું ફળ ભોગવવા નથી આવતા આપણા કર્મોના બંધનને કાપવા માટે દયાએ કરીને પોતે દુઃખને સહન કરવા તૈયાર થયા છે હે ઋષિ મારાથી સમર્થ કોઈ નથી અનંત કોટી બ્રહ્માંડોમાં મારી મૂર્તિઓ રહેલી છે મારી યોગ કળાઓ અનંત છે તેને શેષ શારદા નારદ સુખદેવજી અરે ભવ બ્રહ્મા એક ત્યાં સુધી કોઈ પણ જાણી શકતા નથી મુક્તો અને અક્ષર પર્યંત કોઈ મારી યોગ કળાને જાણતા નથી જેની જેવી બુદ્ધિ હોય એ પ્રમાણે મને સમજે પણ હું જેવો છું તેવો મને કોઈ યથાર્થ રીતે ઓળખતું નથી અક્ષર પર્યંત મુક્ત જોઈ મેરી કલા નહીં જાણત કોઈ જાકી બુદ્ધિ નહીં પીછાને મારી અનંત કળાઓ છે કોઈ જાણી શકતું નથી બધાય પોતાની બુદ્ધિ પ્રમાણે અક્ષર પર્યંત કોઈ જાણવા સમર્થ નથી આ મહારાજ સ્વયં બોલે અક્ષર પર્યંત ભગવાનની કળાને કોઈ જાણી શકતું નથી જેની જેવી બુદ્ધિ હોય એ પ્રમાણે મને સમજે મહારાજે સારંગપુરના સત્તરમાં વચનવદમાં કીધું કે આકાશ છે એ આકાશનો તાગ લેવાનો હોય તો આકાશને મચ્છર ઉડે ચક ચકલું ઉડે સમળો ઉડે સિંચાનો ઉડે ગરુડ ઉડે તો જેની પાંખમાં જેટલું વધારે બળ પણ આકાશ તો અપારનો અપાર રહે છે મારા જે બીજું દ્રષ્ટાંત આપ્યું કે સમુદ્રની અંદર કીડી પાણી પીવે ચકલી પાણી પીવે ભેંસ પીવે હાથી પીવે પણ જેના જેની જેટલી તાકાત એટલું પાણી પીવે પણ સમુદ્ર તો અપારનો અપાર જ રહે છે એમ કોઈ ગમે એટલા મુક્ત સ્થિતિને પામે અક્ષરધામના અનાદિ મુક્ત સ્થિતિને પામે ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી જેવા થાય તો એ શ્રીજી મારા તો અપારના અપાર જ રહે છે એના મહિમાનો પાર કોઈ પામી શકતું નથી કોઈની બુદ્ધિ પામી શકતી નથી જેની પાસે જેટલી બુદ્ધિ એટલું એ સમજે છે હું તો અપાર અકળ અતર્ક્ય છું ત્રણ વિશેષણો આપ્યા અપાર છું મારો પાર કોઈ ના પામી શકે અકળ છું કોઈ મને કળી ના શકે જો ભગવાન જેવા છે એવા કળાઈ જાય તો અકળ જ ના કહેવાય હા મહાપુરુષોને અકળ કહેવાય છે મહાપુરુષો પણ અકળ એટલે કે કળી ના શકાય એવા પરંતુ મહાપુરુષો જીવાત્માઓ માટે અકળ છે ને મહાપુરુષો માટે પુરુષોત્તમ નારાયણ હંમેશને માટે ગમે એટલા અનાદિ મુક્તની સ્થિતિને પામેલા મુક્તો માટે પણ પુરુષોત્તમ નારાયણ અકળ જ રહે છે ગોપાળન સ્વામી પણ એમ કહેતા હોય કે મહારાજનો જેવો છે એવો મહિમા એ તો જાણી શકાય એમ નથી પુરુષોત્તમ નારાયણ સ્વયં કહે છે કે મારા મહિમાનો પાર આવે એમ નથી એવા મહારાજ છે અપાર છે અકળ છે અતર્ક્ય છું કોઈ મને તર્કથી બુદ્ધિના બહુ બળથી મને કોઈ સમજી શકે એમ નથી કોઈ મારો પાર પામતું નથી જો પાર આવતો હોય તો હું અકડ કેમ કે નારાયણ પોતે જ પાર આવે તો અકડ કેમ સૌ આવો નિશ્ચય કરીને મને જાણજો તમે બધાય આવો નિશ્ચય કરીને મને તમે જાણજો બુદ્ધિ કે નિજ નિજ કર્મ અનુસારા શુભ અશુભ પ્રકારા સત્સંગ કરી કે બુદ્ધિ જો શુભ જાનના તે કર્મ શુભ અને અશુભ એમ બે પ્રકારના છે અને તે પોતપોતાના કર્મ પ્રમાણે બુદ્ધિ મળે છે સત્સંગ કરીને બુદ્ધિને શુભ કરવી જોઈએ તે અશુભ બુદ્ધિમાં સમજણ કેળવવી જોઈએ જેવો વ્યક્તિ કર્મ કરે એવી એની બુદ્ધિ થાય શુભ કર્મ આપણે કથા વાર્તા સાંભળીએ કીર્તન કરીએ ભજન કરીએ સેવા કરીએ મંદિરમાં જઈને સંતોનો સમાગમ રાખીએ તો બુદ્ધિ શુદ્ધ થાય અને ખોટા કર્મ કોઈ કરે તો એ જ બુદ્ધિ અશુદ્ધ થઈ જાય શુદ્ધ બુદ્ધિ થયા પછી પણ શુભ બુદ્ધિ થઈ જાય એના પછી પણ અહીંયા આગળ નારાયણ ભગવાન સંતોને ઋષિ મુનિઓને એમ કહે છે સમજણ કેળવવી જોઈએ સમજણ છે ને એ તો બહુ મોટું શસ્ત્ર છે સમજણવાળો હજારો બંધનોને કાપી શકે સમજણવાળો હજારો બંધનોમાંથી છૂટી શકે સમજણવાળો હજારો પ્રકારનું ગળી શકે ને પી શકે માટે શુભ બુદ્ધિ થયા પછી સમજણની કેળવણી અવશ્ય કરવી શ્રીજી મહારાજ કે અમને તો અષ્ટાંગ યોગે કરીને જે સમાધિ છે ને એના કરતાં સમજણરૂપી સમાધિ બહુ ગમે જનક રાજાની સમજણને વખાની બોલો જનક રાજાની સમજણને શ્રીજી મહારાજે વખાની એની સ્થિતિને મહાન કીધી આટલી પ્રવૃત્તિમાં રહેવા છતાંય એટલે શ્રીજી મહારાજને સમજણ બહુ ગમતી શુભ બુદ્ધિ કરવી અને શુભ બુદ્ધિ શુભ કર્મે કરીને શુભ બુદ્ધિ કરવી અને શુભ બુદ્ધિમાં સંતોના સમાગમે કરીને સમજણ કેળવવી જોઈએ ઉસંગ કરવાથી બુદ્ધિ અશુભ થાય છે પરંતુ તમને સૌને મારો જોગ થયો છે તેથી તમારી બુદ્ધિ અશુભ નહીં થાય એમ જાણવું તમે જવાના છો પૃથ્વી પર હવે પૃથ્વી પર તો આ ધર્મ છે ને કુસંગ્યો છે પાપી લોકો છે અત્યારે બધા પણ તમે ચિંતા ના કરો તમે ત્યાં જશો ને તમને તો મારો યોગ છે એટલે તમારી બુદ્ધિ શુભ જ રહેશે સત્સંગ કરી કે કર્મ ફલ કે જો હું દાતા મોવિન કર્મ જડ રહ્યા હતા બીજી વાત હવે આગળ કરે છે કર્મ ફલ કે જો મે હું દાતા મો વિના કર્મ જળ રૂપ રહતા ઈશ્વર કર્મ કાલ હિતેના મો વિન જળમતી લખી કરલીના સર્વને કર્મના ફળને આપનારો પણ હું જ છું મારા સિવાય કર્મ તો જળ કહેવાય છે કર્મની કોઈ તાકાત નથી કે કંઈક કરી શકે પુરુષો પુરુષોત્તમ નારાયણની ઈચ્છા વિના કર્મ કંઈ કરવાને સમર્થ નથી એટલે જ શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના બોતેરમાં વચના કીધું કે જેને ભગવાનને ભગવાનના સંતને નિષ્ઠા છે એનું કાળ કર્મને માયા મળીને ભૂંડું કરવાને ઈચ્છે તો ભૂંડું કરી શકતા નથી ક્યારેય નથી કરી શકતા કર્મ તો જળ છે મારા વિના ઈશ્વર કર્મને કાળ ત્રણે જળ છે અચેતન છે આવું તમારી સમજણમાં લખી રાખું કાગળમાં નહીં તમારી બુદ્ધિમાં લખી લો કે કાળ કર્મ અને ઈશ્વરો એ કોઈ પણ મારા વિના કાંઈ પણ કરવાને સમર્થ નથી ભગવાનનો ભક્ત આટલી સમજણ રાખે ગમે એવા કર્મ પૂર્વે થઈ ગયા છે ગમે એવો કાળનો વેગ હોય અને ગમે એવી કોઈ ઈશ્વર તરફથી ઉપાધિ હોય પરંતુ ભગવાનનો ભક્ત પુરુષોત્તમ નારાયણનો આશ્રય કરીને હંમેશા હિંમત મારે કોઈ કાંઈ કરવાને સમર્થ નથી મારી મરજી વિનારે થી તરનું ન તોડાય સૌએ મારો નિશ્ચિત વિશ્વાસ રાખવો મારો વિશ્વાસ રાખજો હું તમને તજી દેવાનો નથી હું તો શુદ્ધ જ્ઞાનગણ છું અને અક્ષરધામમાં અખંડ રહ્યો છું જો આ નારાયણ ભગવાન બોલે છે હું તો શુદ્ધ જ્ઞાનગણ છું જ્ઞાનગણ છું એટલે કે ચિદાકાશ મધ્ય હું હંમેશને માટે બિરાજમાન છું અને અક્ષરધામમાં હું અખંડ રહ્યો છું મેરો તજહુ રહત અખંડ મેરોરમાં હું અક્ષરધામમાં સદાય રહું છું તમે મારો વિશ્વાસ રાખજો હું તમને ક્યારેય નહીં તજું ક્યારેય તમને નહીં છોડું વિશ્વાસી છે જે ભગવાનનો વિશ્વાસી છે એને ભગવાન ક્યારેય છોડતા નથી માટે ભગવાન ઉપર વિશ્વાસ જબરજસ્ત રાખો જબરજસ્ત જે કાંઈ થાય છે પરંતુ ભગવાન રક્ષી શતી તે વિશ્વાસ ભગવાન મારો મારી રક્ષા કરશે જ એ મારી ભેગા જ છે આવો તમે વિશ્વાસ રાખજો ઋષિ મુનિઓને નારાયણ ભગવાન કહે છે જય શ્રી વસ્તુ તિહા તે સવિદ હોય સબ મે અગ્નિ રહ્યો હે ગોય કાસ્ટ આદિ જે વસ્તુ જેવી હોય તે બધામાં અગ્નિ તેવા રૂપમાં રહ્યો છે તે રીતે જ અદ્વિતીય એવો હું અંતર્યામી રૂપે સૌમાં રહ્યો છું હે મુનિવૃંદ જ્યાં જેવી આવશ્યકતા હોય ત્યાં હું તેવું કામ કરું છું માટે મારો દ્રઢ વિશ્વાસ રાખજો હું ક્યારેય તમને છોડી દેવાનો નથી મારો દ્રઢ વિશ્વાસ રાખજો જીહા જે તો તિહા તે તો કાજા મેં જો સમાજા નહીં તજના હું તમને ક્યારેય નહીં તજું હે ઋષિ મુનિઓ તમને ખબર છે મને તમે કેટલા વાલા છો તુમ હો સર્વસ્વ મેરે પ્રાણા તજી મેં જાના અખંડ મન હે ઋષિ મુનિયો તમે તો મારું સર્વસ્વ છો તમે તો મારા પ્રાણ છો તમને તજીને હું ક્યાંય જવાનો નથી અખંડ સૌનો અંતર્યામી હું એક છું એવી તમે મનમાં દ્રઢ ટેક રાખજો મારે માથે ધનિ છો તમે એક રે સગપણ તમ સાથે હું એક જ છું સમર્થ હું જ છું મારાથી મહાન કોઈ નથી આ ભગવાન પોતાના વખાણ નથી કરતા હા ભગવાન અને મહાપુરુષો ક્યારેક દયાએ કરીને પોતાની ઓળખાણ આપે ને ત્યારે એમ ના માનવું કે પોતાનું માન વધારવા સારું પોતાની વાતો કરે છે ગુણાદિત્યાનંદ સ્વામીએ કીધું કે આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી પચાસ કોટી યુજન પૃથ્વીમાં આવા સાધુ નથી સ્વામીએ કીધું કે સ્વામીએ કોનું કીધું એ ટાઈમે સ્વામીએ કીધું કે અમને ગુમડું થયું હતું આઠ વર્ષ ના હતા ને ત્યારે મહારાજે દર્શન દીધા તે વાત કરી તે સ્વામીએ એવી વાત કરી કોના માટે કરી સ્વામી એક હરિભગત આવ્યો ને સ્વામી કે દર્શન કરા દેહ તારા માટે રાખ્યો છે લો આમ કીધું સ્વામી કે મહારાજને સોરઠમાં ફરી આવવું ના પડે એટલે મહારાજે અમને પચીસ વર્ષ આ દેહ આવરદા વિના રાખ્યો સોરઠના હરિભક્તોને પોતાના સ્વરૂપનું સુખ આપવા માટે આવું સ્વામીએ વાત કરી શું આ મોટા પુરુષે પોતાના વખાણ કર્યા શિક્ષાપદ્રીમ લખ્યું પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા ત્યાં મોટા પુરુષે વખાણ કરે ના એની દયા છે મહારાજ જ્યારે પોતાનો મહિમા સ્વયં કે કોઈ મોટા પુરુષો પોતાનો મહિમા સ્વયં કે એની દયા છે મેં એક હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે ભુજવાળા ઘનશ્યામજીવન સ્વામીએ લંડનની અંદર જ્યારે ભૂકંપ વખતે ફંડફાળો કર્યો અને ફંડફાળો જ્યારે થયો ત્યારે ફંડફાળાની અંદર સ્વામીએ ફંડફાળો પત્યા પછી બે ચાર હરિભક્તો પાસે બેઠા હતા સ્વામી કે આ તો આ તમારા બધાના કલ્યાણને અર્થે તમારી પાસે માગું છું નહીં તો આ રીધ્યો સીધ્યો તો આંટા દે છે કે અહીંયા આગળ એને ગ્રહણ નથી કરતા પગે કરીને ઠેલી દઈએ છે તો શું આ મોટા પુરુષે પોતાના વખાણ કર્યા ના કોઈ વાર કોઈ મોટા પુરુષો ગુરુજી જેવા એને કોઈ પ્રસંગો આપણને કીધા છે પોતાના અનુભવાત્મક આપણા આપણા હિંમતને માટે આપણને મહારાજના માર્ગે બળ મળે એના માટે તો શું એના કોઈ વખાણ છે ના એની દયા છે મહારાજ જ્યારે પોતાનો મહિમા કે ભગવાન પોતાનો મહિમા કે એની દયા છે હું એક સમર્થ છું અંતર્યામી છું બીજા બધાનું જ્ઞાન તો દિવાણી જેમ થોડી વારમાં ઓલાઈ જાય પરંતુ મારું જ્ઞાન અખંડ રહે છે માટે તમે બધા મનમાં એમ સમજી રાખજો હું તમને ક્યારેય છોડીશ નહીં બીજાનું જ્ઞાન તો કેવું હોય ઘડીકમાં હારો લાગે અને ઘડીકમાં પાછો નિંદા કરવા લાગે ઘડીકની અંદર બહુ ભાવ વધી જાય ને ઘડીકમાં ભાવ ઘટી જાય આપણું એવું હોય ઓહો ભગત તમે તો બહુ મોટા પાછો થોડી વાર થાય ને પાછો ફ્યુ ડીમ થઈ જાય જો આપણું ધાર્યું કાંઈ ના કરે આપણું અપમાન કરે આ તે ઠીક છે આવે જવા દો ને પણ તું જ કહેતો તો બે દી પહેલાં તો બહુ હારા ને બહુ આમ કેમ આમ થઈ ગયું આપણું ધાર્યું ના થયું મનનું ધાર્યું ના થયું આપણા વખાણ ના કર્યા આપણું આમ ના કર્યું એટલે તરત તૂટી ગયું હેત ભગવાન નારાયણ કે મારે એવું નથી હું તમને નહીં છોડું મેં તો તમને હાચા જાણ્યા છે તમે સૌ મારી આજ્ઞાથી ભરતખંડમાં જન્મ ધરો દુઃખી ના થશો ત્યાં તમને મારો જોગ આવી રીતે મળી રહેશે ભૂમિ ઉપર પાપ ઘણું થઈ રહ્યું છે અસુર લોકો સંતોને સંતાપ કરે છે પીડે છે હે ધર્મદેવ તમે એ નિશ્ચિત માનો હું હરી આવે નામે તમારો પુત્ર થઈશ કોણ બોલ્યા હું હરિ એવે નામે તમારો પુત્ર થઈશ નારાયણ ભગવાન બદ્રિકા આશ્રમ નિવાસી બોલ્યા પરંતુ કોની ઈચ્છાથી બોલ્યા અક્ષર ધામાધિપતિ ભગવાન શ્રીહરિની આજ્ઞા અને ઈચ્છાથી બોલ્યા હું મારા ભક્તોની રક્ષા કરીશ યુક્તિએ કરીને અસુરોને મારીશ યુક્તિથી મારીશું હવે તમે કોઈ જાતની ચિંતા કરશો નહીં સૌ દ્વિજ કુળમાં જન્મ ધારણ કરો ચાર ધામમાં જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં જઈને રહેજો તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં જઈને રહેજો ચારે એવું ધામમાં હું બધેથી ખોડી નાખીશ તમને આખું ભારત ફર્યા મારા છે જોયું જ્યાં આશો ત્યાંથી ખોડી લાવીશ આપણે આપણા નંદ સંતોમાં બધા પ્રાંતના સંતો હતા એવું ભાત ભાતની ભાષાઓ બોલાતી હિન્દી ભાષાને તમારે ઉત્તર ઉત્તરની ભાષાએ બોલાયન બંગાળી ને ગુજરાતી બોલાયન કાઠિયાવાડી બોલાયન સોરઠી બોલાય બધી ભાષાઓ ભેગી બધા રાજ્યોમાંથી કેટલા કેટલા મોટા મોટા મહાપુરુષો મુક્તો ભગવાને ખેંચી લીધા હતા શ્રીયરીના મુખની આવી વાત આવી અમૃતમય વાની સાંભળીને સૌએ બંને હાથ જોડ્યા ચરનારવિંદમાં નમી પડ્યા એ પછી ધર્મદેવને સર્વે ઋષિઓ પોતપોતાના આશ્રમમાં ગયા ધર્મદેવ ઉદ્ધવજી બધા ઋષિઓમાં અપાર શક્તિશાળી મંડળ કાળે કરીને આ ભૂમિ ઉપર પ્રગટ થયા દેશ દેશના દ્વિજ કહેતા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય જાતિમાં કુળ જોઈને સૌ જન્મ્યા અને એ સર્વે વાત હવે કહું છું હે રાજા તમે સાંભળો સારા પરિવારો જોઈને કારણ કે સારા દંપતીઓ એને ત્યાં આવા મહાપુરુષો થાય ને એટલે એવા સારા પરિવારોમાં બધાએ જન્મ લીધો ધર્મદેવ અને ઋષિ મુનિઓ ઋષિઓ બધા ભૂમિ ઉપર જન્મ લેવાના છે એ બાબતને જાણીને સમગ્ર અસુરો એ સમયે તૈયાર થયા આવી ગઈ કૌરવ ટોળી એની પાસે ખબર નહીં આ લોકો દૈવી જીવ કરતા અસુર જીવો સજાગ બહુ દૈવીને પોતાના કલ્યાણની જેટલી ચિંતા નહીં ને એટલું અસુરને બગાડવાની ચિંતા જાજી બોલો દૈવી કોઈને ખોળીને ભગવાનની વાતો નહીં કરી શકે પણ અસુર કોકને ખોળીને ભગવાનનો સાધુનો સત્સંગનો અભાવ નાખી શકશે અસુર જેટલો પ્રવૃત્તિશીલ છે ને એટલો દૈવી પ્રવૃત્તિશીલ નથી હોતો બસ આપણે ભગવાન મળી ગયા આપણે ભજી લો પણ પેલો અસુર તો સતત ગોતતો જ હોય કે કોણ આ હૃદયમાં અભાવ નાખવું કોણે મહાપુરુષોથી દૂર કરી દઉં કોણે ભગવાનના આવા મોટા પુરુષ થકી દૂર કરી દઉં કોણે ભગવાનના સાચા સંતો ભક્તોના સમુદાયમાંથી જુદો કરી દઉં સતત એની પ્રવૃત્તિ આવતી હોય એની માટે ટાઈમ પણ બગાડે પૈસા પણ બગાડે બધું જ કરી શકે અસુરની પ્રવૃત્તિ એવી હોય અસુરો સદાય સજાગ છે માટે દૈવી જીવો આપણે બધાએ છીએ આપણે અસુરમાંથી ગુણ લેવાનો છે એવા સજાગ રહેવાનું છે અસુરો જેમ કલ્યાણ બગાડવામાં મંડ્યા છે ને એમ આપણે કલ્યાણ સુધારવામાં મંડ્યા રહેવાનું છે અભાગ્યા અપાર અસુરો મુક્તાનંદ સ્વામી એને ડિગ્રી આપી અભાગ્યા અપાર અસુરો અંદરો અંદર એમ વાત કરવા લાગ્યા મિટિંગ ભરાઈ ભાઈ આખી સેમિનાર ભરાયું આખો અને ન્યા પછી પ્લાનિંગ થવા લાગ્યું કે આ લોકોએ જો પ્લાન કર્યો છે કે મૂળિયા પૃથ્વી પરથી ઉખેડી નાખવા છે તો આપણે હું બંગડીઓ પહેરી છે બેઠા રહેવાનું છે કંઈ કરવાનું નથી ભાઈ કરવું જ જોઈએ ને અને બે પાંચ તો પાછો એક તો સમજ્યા તો ટોળે ટોળા ભેગા થઈ ગયા આપણે એના સંબંધીઓમાં પ્રવેશ કરીને ધર્મનો વિનાશ કરીશું સૌથી નજીકમાં નજીક જવાનું કોને કોણ થવાનું એના સંબંધી ઘણા બળવાંતે અસુરો તૈયારી કરી અને પછી બોલવા લાગ્યા આપણે ધર્મદેવ તથા ઋષિઓ જ્યાં જ્યાં જન્મશે ત્યાં એના સગા સંબંધીઓમાં પ્રવેશ કરીને તેમને અનંત દુઃખ આપશું બસ અસુરનું આ સૌથી પહેલું લક્ષણ બીજાને દુઃખ આપવાની ઈચ્છા એટલે અસુર બીજાને સુખ આપવાની ઈચ્છા એટલે સંત અને ભક્ત આપણે વિચારી લેવાનું આપણી અંદર પડેલો કોઈક આસુરી ભાવ હોય આપણી અંદર દૈવીને આસુરી બેય ભાવના પ્રવાહો ચાલ્યા જતા હોય એમાંથી આસુરી ભાવના પ્રવાહને ધીરે ધીરે સમજને શુભ બુદ્ધિ કરી અને સમજને કરીને ટાળી નાખવાનો બેય પ્રવાહ ચાલ્યા જતા હોય સાધન દશામાં છીએ ને એટલે બે પ્રવાહ ચાલે સંપૂર્ણ દૈવી થશું પછી સંપૂર્ણ દૈવી થયા પછી પુરુષોત્તમ નારાયણને પુરુષોત્તમ નારાયણના મુક્તોની સાચી મોટાઈ સમજાશે અને સંપૂર્ણપણે એની મોટાઈ સમજાશે ત્યારે મુક્ત પદવીને પમાશે માટે આસુર ભાવના જે અંદરથી ક્યાંક જરાઓ ફૂટતા હોય ને એને દબાવી દેવા પણ જે સંપૂર્ણ આસુરી છે ને એને તો બીજાને દુઃખ આપવાની જ ઈચ્છા થાય આ બધા ભેગા થઈ ગયા અને નક્કી કર્યું આપણે બધાય સંબંધીઓ થશું અને દુઃખ આપશું ત્યારે એક આસુરી સ્ત્રી બોલી લોહ લેડીજ ફર્સ્ટ ન્યાય ફર્સ્ટ સૌથી પહેલી એક સ્ત્રી બોલી અરે તમે બધા વાતો કરો છો તમે કઈ બેઠા રહેવાના છે કરી શું શું ભાઈ તમે કરશો હું હું એની એની થઈશ થઈશ કાયમ પાપ કરવાનું જ બતાવતી રહીશ ત્યારે બીજી આસુરી સ્ત્રી બોલી હું એની માસી થઈશ હું તારી બેન થઈશ અને એની માસી થઈ જઈશ અને ધર્મને ઉખાડી નાખીશ હા ના ધર્મ સ્થાપવાના પૃથ્વી પર બોલો આવા પાવરમાં છે બધા ના બલબલતા બહુ જાનત હે હમજો ખલતા લો આની અંદર કે છે કે એક સ્ત્રી બોલી હું એની મા થઈશ અને મા થઈને પાપ જ શીખવાડીશ બોલો આવી મા જે હોય ને એટલે સમજવાનું કે આ એ બાજુના ટોળામાંથી આવી છે ત્યાંથી આવી છે એ ગ્રુપમાંથી આવી છે સમજે ને એક મા એના છોકરાને સ્કૂલે જાય પેલો છોકરો કે મા કાલ પરીક્ષા છે પેપર લખવા પેન જોઈએ બેટા હાવ મોડો પાક્યો કે તારા બાપા તે એવું કહેતા કે એને ક્યારેય પેન ખરીદી જ નથી નોટેય ખરીદી નથી મા કેવી રીતે પણ પેન નોટ વિના તો કેવી રીતે થાય છોકરા જ્યારે રિસેસ પડે બહાર ના જાય ત્યારે લઈ લેવાની પેન અને પરીક્ષા આપવાની કાલે એવી રીતે પરીક્ષા આપજે જો એમાં તું પાસ થયો તો જ પાસ હવે માએ જ આવું શીખવાડ્યું હોય આ સુરની નારી ઓલો છોકરો ચોરી કરતા શીખી ગયો બોલો મોટો થઈને ચોર થયો ને ફાંસ્ય ચડાવવાનો થયો ને ત્યારે પેલા છેલ્લે એની ઈચ્છા પૂછવામાં આવી ભાઈ તારી શું ઈચ્છા છે એ કે મારી માને મેદાનમાં લાવો છેલ્લે મળવું છે અને માને જેવી જોઈને દોડતા જઈને સીધું દાંતે કરીને માનું નાક જ કાપી લીધું કે આ આવી રાક્ષસની મળીને ત્યારે એને મને ચોરી કરતાં શીખવાડીને એટલે હું આવો છું નહીં તો હું આવો હોત નહીં આ ફાંસીની સજા મને અમારી માને લીધે મળીશ રાજાએ એની સજા રદ કરી અને પછી પોતાના અંગત સેવક તરીકે રાખ્યો પણ આવી માઓ આવી માસ્યો જે ભગવાન ભજવામાં વિઘન કરે એટલે સમજવાની કે આ આસુરની સ્ત્રીઓ આપણા ઘરમાં માસી રૂપે આવી ગઈ છે એવી માસીઓથી માથી સાવધાન રહેવું ભાઈ આપણે વળી કોઈ એક આસુરી સ્ત્રીએ કહ્યું હું તો એની બેન થઈશ વાહ બધી જ તાકાતવાળી છે આ તો હું એની બેન થઈશ ને એના ભજનમાં વિઘ્ન કરવા માટે ખૂબ ખૂબ રડીશ ત્યારે બીજી સ્ત્રીએ કહ્યું હું તો એની દીકરી થઈશ એના યશનો વિનાશ કરી નાખીશ લો અને ત્યારે વિઘ્ન કરવાનું મનમાં ધારીને આસુરી નારીઓએ કહ્યું કે અમે પ્રત્યેક ગામમાં રહીને તેના અનેક પ્રકારના સંબંધીઓ થઈશું આ રીતે અસરની સ્ત્રીઓ અનેક પ્રકારના મોટો વિઘ્ન વિઘ્ન કરવાનું બોલી રહી હતી ત્યારે મનમાં બળતરા કરતા અસુરો કહેવા લાગ્યા ખડતાઈ કરવાનું અમે પણ જાણીએ છીએ કાંઈ અમે બંગડીઓ પહેરી છે તમે લોકો આવું કરશો તમે એવું કહો છો કે એક થશે બેન અને બેન પછી રોયા જ કરશે રોયા જ કરશે ભગવાન ભજેહાનો ભાઈ અને છોકરી થઈશ તે ધંધા જેવા કરીશ ને તેને ટેન્શન ટેન્શન કરી દઈશ ભગવાન ભજેહાનો બાપ થઈને મારો આસુર બધાય આ એ ટોળામાંથી આવેલા અને પછી જ્યારે આ લોકોએ આવું બળ બતાવ્યું ત્યારે પુરુષો પછી કે ભાઈ અમને બધું બહુ આવડે છે પછી તો આસુરો બોલવા લાગ્યા એક કહે હોઉ ઉનકે કે તાતા પાપ કોટી વાતા એક કહે હોઉન કે ભૈયા ડારહુ બહુવિધ અધર્મ મૈયા એક કહે હોઉ ઊન કે કાકા પાપ કરને મેં કરહું પાકા એક કહે હોઉં ઉન કે મા અધર્મ કે બાલા ભક્તિ ધર્મ કે કાલા એક કે છે એક અસુર બોલ્યો હું એનો પિતા થઈશ અને કરોડો વાત એની પાસે પાપ કરાવીશ કોઈ એક અસુરે કહ્યું એનો ભાઈ થઈને અનેક પ્રકારના અધર્મમાં ફેંકી દઈશ આવા ભાઈઓ પિતાઓ હોય એનાથી સાવધાન ત્યારે વળી બીજો અસુર બોલ્યો હું એનો કાકો થઈશ અને એને પાપ કરવામાં પાક્કો કરી દઈશ આવા કાકાઓ હોય હા આ બાજુ ધાર્મિક ઘર હોય ને કાકો એવો નકામો હોય પછી કે ઓલા બધા થોડું થોડું પીવાય લો થોડો થોડું પીવું જોઈએ ઠંડી ના લાગે આ દેશમાં તો હોય જ આવા કાકા ભટકાઈ ગયા હતા એક ભગતને હા તો જ અમેરિકન કહેવાય અમેરિકામાં થઈને સુધર્યા નહીં તમે અમેરિકામાં જઈને આવે હા અમેરિકાથી જાય ને એટલે ન્યા પછી ઇન્ડિયાની અંદર બોટલો એટલે ભાઈ પીશો તમે થોડું અરે ભાઈ અમે તો ભગત રોજ મંદિર જવા લો અત્યારે અમેરિકામાં જઈને તમે કર્યું શું બસ ભાઈ તમારે જેવું નથી કર્યું તમારા જેવા કાકાઓ નહોતા મળ્યા ને ને અમને સાધું મળી ગયા ત્યારે કોઈ અસુર બોલ્યો હું એનો મામો થઈને એને બધા જ પાત્ર અધર્મથી ભરી દઈશ એક અસુરે કહ્યું એનો બાળક બનીને એની ભક્તિને ધર્મનો કાળ બની જઈશ એને ત્યાં બાળક તરીકે રહીશ ત્યારે વળી એક અસુરે કહ્યું હું તો એનો હેતુ મિત્ર બનીને એના નિયમ માત્રને ખવડાવી દઈશ એનો મિત્ર થઈશ ફ્રેન્ડ અને પછી એને છે ને એવી વાતો કરીશ હવે હું આખો દી મંદિરને મંદિર સાધુ ને સાધુ આ થોડી વાર પાર્ટીમાં હાલ થોડી વાર ફરવા એવો એનો મિત્ર થઈશ ને એ હાનો ભગવાન ભજે ખેંચી જઈશ આવા મિત્રોથી સાવધાન આ બધા અસુર કુળના છે આપણું કલ્યાણ બગાડવા આવ્યા છે એનો હેતુ નિયમ માત્ર ને ખવડાય ના એ બધાનો નાશ કરાવીશ ત્યારે બીજા અસુરે કહ્યું હું એના સખા બનીને ભગવદ્ ભક્તોમાં પરસ્પર ક્લેશ અને કંકાસ કરાવીશ ભગવદ્ ભક્તોમાં કંકાસ કરાવે એ પણ અસુર છે આને આની વાત આમ ખોટી કરે અને આની વાત ખોટી કરે બેન ચડાવે બેન બધા પછી ઊભો ઊભો જોવે આવા અસુરો સત્સંગમાં બહાર હોય એનાથી સાવધાન ત્યારે એક અસુરે કહ્યું એનો સગો થઈને કલ્યાણના માર્ગમાં દગો કરીશ એનો સગો થઈશ અને કલ્યાણના માર્ગ એનો ચૂથી નાખીશ પછી કોઈ એકે કહ્યું હું તો એનો ગુરુ થઈશ આ તો ભારે આવ્યો ભાઈ હું તો એનો ગુરુ થઈશ અને એને અધર્મ શીખવીશ એના હૃદયમાં ધર્મનો લેશ પણ રહેવા દઈશ નહીં તેથી તેને સંતજન ગમશે જ નહીં ગુરુ થઈ જાય બોલો આવા અસુર ગુરુ થઈ જાય તો કેટલો મોટો પ્રોબ્લેમ થઈ જાય ત્યારે અવિદ્યાએ કહ્યું હું એની પત્ની થઈને ઘરમાં જ રહીશ હવે પાછા લો લેડીઝ કે અમારું ક્યાં બાજુ પર મૂકી દીધું માયા કે હું તો એના ઘરમાં જ રહેવાની એની પત્ની ઘરવાળી થવાની કરોડો ઉપાય કરશે ને તો હું એને ઘર બહાર નીકળવા જ નહીં દઉં ને મંદિર ક્યાં જવું સાધુ પાય મારી ભેગા બેસ સમજવાનું એ જ છે હા ક્યારેક કહેતા હોય તો વાંધો નહીં ક્યારેક ક્યારે પાછી એવું ના સમજતા પણ જે ઘરની બહાર જવા જ ના દે તું તો મારો છો મારી ભેગા બેહતો જ નથી અહીંયા જ રહેવાનું મંદિર જવાનું જ નહીં ઘણા તો લગ્ન કરતા પહેલા એવા હોય પહેલેથી કે મંદિર નહીં સત્સંગ નહીં તિલક ચાંદલો નહીં કંઠી નહીં તને હું દાટવાની લાવીને એના કરતા બરાબર તાર ઘેર એમ કહી દેવું એવાને કોઈ દી ઘરમાં લાવવા નહીં આવી સર તો પહેલા મૂકે લગ્ન એવી જગ્યાએ કરાવવા કે જે આપણા દીકરાઓને સત્સંગ રાખવા દે જે આપણને મંદિર જવા દે જે આપણને સાધુ પાસે જવા દે કોઈ પ્રકારના લોભની અંદર ક્યારેય પણ એવી જગ્યાએ દીકરા દીકરીઓ ના દઈ દેવા કે જેનાથી એ દુઃખી થાય સત્સંગ પછી જતો રહે એનો આ ઘરવાળી થઈને હું એને બહાર નહીં નીકળવા દઉં એકે કહ્યું હું નાના નાના બાળકના રૂપમાં થઈશ સંબંધના ભાવથી મારામાં એવું ચિત્ત એનું પરોવાઈ જશે છોકરા કે છોકરીના રૂપમાં થઈને મુખથી કાલી કાલી ભાષા બોલીશ પપ્પા પપ્પા મમ્મી મમમ આમ બોલીશ એટલે પછી અવિદ્યારૂપ માયામાં ડબાવીને એના અંતરના સત્વને હું નીચોવી નાખીશ પછી એ જ સાંભરે દાદા માળા કરતા હોય છોકરો મૂર્તિ લઈને જતો રહે દાદા રાજી થાય વાહ મારો છોકરો બહુ પાકો ભગત મૂર્તિ લઈને જતો રહ્યો એટલે એને મૂર્તિને ખબર જ નથી ભાઈ એ તો તમારી માયા છે ખાલી એમાં ચોંટેલી એને મૂર્તિની હજુ ખબર જ નથી આ પ્રમાણે બધા મળીને જીવના ભૂંડા હાલ કરશું ખબરદાર રહીને હવે જોર કરશું ધર્મની ધજાને તોડી નાખશું આ રીતે અધર્મને અવિદ્યાના પરિવારે પરસ્પર હરી મળીને પ્રયાણ કર્યું આ બધાએ મીટિંગ કરીને તૈયાર થઈ ગયા તો તરત જ કળિયુગનો રાજ્યકાળ હોવાથી એને પોતાનું વધુ પડતું બળ માન્યું લો આને કોઈ નિમિત્ત ઊભું કરવું પડ્યું તૈયાર થઈ ગયા સભા કરીને હાલવા માંડ્યા શ્રીકૃષ્ણ અવતારના જેટલા શત્રુઓ હતા એ બધા એકઠા થયા પછી કડીકાળમાં ચારે ધામોમાં જોઈ વિચારીને જન્મ લેવાનું ધાર્યું કેટલાક યોગી થયા આ કોણ અસુરો કેટલાક ભોગી થયા કેટલાક રાજાઓ થયા તેમજ સ્થાન સ્થાન પર કોઈ અનંત પ્રકારના મતવાદી ધર્મગુરુઓ થયા મોટા મોટી ગાદીઓ કે આપણે જ લઈ લો એ ધર્મની ગાદીઓ પર આવે ત્યારે ધર્મ સ્થાપે ને આપણે જ ગાદીઓ લઈ લો ઉપરનો વ્યવહારથી મોટો સહુકા સાહુકાર થયા પણ અંદર તો અપાર કપટ ભર્યું હતું આ અસુરો આવ્યા હતા ઉપરથી આમ સાહુકારને બહુ રૂડા રૂપાડા લાગે પણ અંદર કપટ પરધન અને પરસ્ત્રીનું અપહરણ કરવા માટે બીજાઓ ઉપર ખોટા ઉપકાર કરવા લાગ્યા અત્યારે કેટલાય દેખાય છે ને એના જીવન જો જેલની અંદર છે પણ એ લોકો પરોપકારની અંદર બહુ દેખાતા કે પરોપકાર બહુ કરે છે ગરીબોને બહુ આપે છે આમ ના આપે તેમ આપે તો જેલમાં કેમ જતા રહ્યા જો ગરીબોનો પરોપકાર કરતા હતા તો અધર્મમાં કેમ હતા તમે જો તમે પરોપકાર માટે જ બધું કરતા હતા તો તમને અધર્મ તમારા જીવનમાં આવ્યો કેમ કારણ કે આ આ કુળ ના એ જો પરધન અને પરસ્ત્રીનું અપહરણ કરવા માટે બીજાઓ ઉપર ખોટા ઉપકાર કરવા લાગ્યા ઉપકાર કરીને દબાવે પૈસા આપીને પછી દબાવે પહેલા પૈસા આપે ત્યારે તો મને બહુ મોટી સહાય કરી રૂપાળા લાગે પણ પછી દબાવે એનું ધાર્યું કરાવે મોટા સાધુમાંથી પ્રીત તોડાવે સત્સંગમાંથી તોડાવે એવા તો સત્સંગમાં જ છે સત્સંગમાં એવા છે કે પૈસાથી ડબાવી દે અને પછી એને ભગવાનને મોટા સાધુ સાથે હેત ના થવા દે સમાજની અંદર પણ હજારો અને લાખો આવું જોવા મળે છે કે પરોપકારની ક્રિયા કરતા હોય પરધન અને પર સ્ત્રીને હરવા માટે આવી રીતનું બધું કરવા લાગ્યા એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર સાગરના પ્રથમ પૂરમાં નરનારાયણની સાંત્વના અને અસુરોની સક્રિયતા ઇનામે અગિયારમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ ધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ